નમસ્કાર ખેડૂત મિત્રો, લીલુડી ધરતી યુટ્યુબ ચેનલમાં હું પ્રશાંત પટોડિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આ વર્ષે આપણા સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર થયું છે અને પાછલા 5-6 દિવસથી આ સતત વરસાદ ચાલુ છે. અને જેમ અત્યારે આપણે આ ફિલ્ડમાંથી એક આ કાળી ફૂગનો છોડો જોવા મળ્યો છે, તમને અત્યારે બતાવું કે આપણને બધાને ખબર છે કે મગફળીની શરૂઆતની 45 દિવસની અવસ્થા સુધી આ કાળી ફૂગ છે એ મોટામાં મોટો મગફળીનો દુશ્મન કહેવાય. આપણને થળિયા ઉપર આજે કાળા કલરના સ્પોર દેખાય છે. એસ્પરજિલસ નાઇઝર નામની ફૂગને લીધે આ કાળી ફૂગ એટલે કે ઉગસુગનો રોગ મગફળીના પાકમાં આવે છે અને દર વર્ષે ખૂબ મોટું નુકસાન કરે છે. તો આ ફૂગના સચોટ નિયંત્રણ વિશે આ વિડીયોમાં વાત કરવી હોય તો ખાસ આ વિડીયોને અંત સુધી જોજો. સૌ પ્રથમ તમારો પરિચય અમારા ખેડૂત મિત્રોને આપો. ગામ સાણસલી, પિયુષ મારું નામ છે. પિયુષભાઈ, આ વર્ષે આપણે મગફળી કેટલા વીઘામાં વાવી છે? 80-85 વીઘાને વાવી. કેટલા વર્ષથી માંડવી વાવો છો? 6-7 વર્ષથી. ગયા વર્ષે કેટલા વીઘામાં મગફળીનું વાવેતર હતું? 55 વીઘામાં વાવ્યું. 55 વીઘાની મગફળી હતી. તો ગયા વર્ષે આ જે કાળી ફૂગના છોડવા આપણે અત્યારે ખેડૂતોને બતાવ્યા, આવો પ્રશ્ન તમારે થયો તો? હા, ગયા વર્ષે થયો તો. બરાબર, આ કાળી ફૂગ આવે તો થાય શું ખેતરમાં? કાળી ફૂગ આવે એટલે આમ છોડવો સારો હોય, આમ ઉપાડીને તો નીચેથી છોડો કાળી ફૂગની હિસાબે મેકી દે છોડો. બરાબર, જમીનમાંથી જ મૂકી દે? જમીનમાંથી. અને કેટલું નુકસાન થાય? અરે, એ તો બહુ નુકસાન થાય એમ. બરાબર, તો આ કાળી ફૂગ ગયા વર્ષે તમારે આવી તો એના નિયંત્રણ માટે તમે શું કહ્યું? અમે નિયંત્રણ માટે ગયા વર્ષે અહીંયા ફૂગનાશકનો રાઉન્ડ મારેલો હતો. બરાબર, એમાં કાંઈ રિઝલ્ટ ન મળ્યું. બરાબર, સ્ટાર પ્રોટેક્ટનો અમે પિયતમાં આપ્યું અને માટીમાં આપેલું છે વતન 250 ગ્રામ. બરાબર, તો બેસ્ટ રિઝલ્ટ અમને મળેલું છે. બરાબર, બે પદ્ધતિથી તમને સારું રિઝલ્ટ મળ્યું? બે પદ્ધતિ. બરાબર, અને જ્યારે તમે આનો ઉપયોગ કર્યો ત્યારે જમીનમાં ભેજ હતો? હા, ત્યારે ભેજ હતો, ભેજવાળી જમીનમાં ઉપયોગ કર્યો છે. બરાબર, અને તમને એવું લાગે છે કે ભાઈ બીજા ખેડૂત મિત્રોના વસ્તુ વપરાય? હા, વપરાય, આનો બેસ્ટ રિઝલ્ટ મળે. બરાબર, તો જેમ પિયુષભાઈએ જણાવ્યું કે મગફળીમાં જ્યારે કાળી ફૂગ આવે આ ફૂગજન્ય રોગને કંટ્રોલ કરવા માટે ફૂગ જ કામ કરે. જેમ લોઢું લોઢાને કાપે એમ ફૂગ ફૂગને મારે એ પદ્ધતિથી આપણે હાલવાનું છે. જ્યારે સતત વરસાદ વરસે છે, જમીનમાં ખૂબ સરસ મજાનો ભેજ છે, ત્યારે આ સ્ટાર પ્રોડક્ટ કે જેની અંદર અલગ અલગ સ્પીસીસના બેક્ટેરિયા નાખીને સરસ મજાની 250 ગ્રામની પ્રોડક્ટ તૈયાર કરી છે, એને જો જમીનમાં રેતી માટી સેન્દ્રિય ખાતર, એડીનો ખોળ, લીંબોળીનો ખોળ કે છાણિયું ગળત્યું ખાતર ચાળેલું આપણી પાસે તૈયાર હોય એની આરે મિક્સ કરીને ઉડાડી દેવામાં આવે તો આ ભેજવાળા સમયમાં ખૂબ સરસ મજાનું કામ કરે, એ બેક્ટેરિયાની સંખ્યા વધારશે અને આ એસ્પરજિલસ નાઇઝર નામની જે ફૂગ છે એની કોશિકાઓને તોડી પાડશે, એને જમીનમાં દાબી દેશે. કોઈ પણ ફૂગનાશકનો ઉપયોગ કરો, એના કરતાં સારામાં સારો પરિણામ આ ભેજવાળા વાતાવરણમાં સ્ટાર પ્રોટેક્ટ તમને આપી શકે છે. તમારી જમીનમાં ફૂગ આવી જાય, કાળી ફૂગથી છોડવા વયા જાય એ સમયની રાહ જોવાની નથી. પાણી પહેલાં પાળ બાંધવાની છે અને મગફળી કોઈ પણ અવસ્થાની હોય આ ભેજવાળા સમયમાં સ્ટાર પ્રોટેક્ટનો ખાસ ઉપયોગ કરી લેવાનો છે કે જેથી કાળી ફૂગ સામે આપણને આગોતરું રક્ષણ મળે અને આપણે જે ધાર્યું ઉત્પાદન છે 35-40 પરનો જે ટાર્ગેટ લઈને બેઠા છીએ એ ટાર્ગેટ સુધી આપણે પહોંચી શકીએ. આ વિડીયો, આ માહિતી આપણને સારી લાગી હોય તો દરેક ખેડૂત મિત્રોના ગ્રુપ સુધી આ વિડીયોને શેર કરજો કે જેથી કરીને આ સરસ મજાની માહિતી એમને એમના મોબાઈલ સુધી મળી જાય. આપને કોઈ પણ પ્રકારની વધારે માહિતીની જરૂર હોય તો આપ અમારા હેલ્પલાઇન નંબર 9104135311 ઉપર અમારો સંપર્ક સાધી શકો છો. ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે. અત્યાર માટે બસ આટલું જ. ખૂબ ખૂબ આભાર. જય જવાન, જય કિસાન.